ચાલો, રાસાયિક બંધનના પ્રકરણમાં હું હરેશ દવે આપ સૌને આવકારું છું. આ ટોપિકમાં આપણે તદ્દન નવો વિભાગ લેવા જઈ રહ્યા છીએ, તે છે સમ ઇલેક્ટ્રોનિય. ઇલેક્ટ્રોન સરખા હોય કે બંધારણ સરખા હોય એવા MCQ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો નેચરલી છે કે તમે આઈસો ઇલેક્ટ્રોનિય કઈ રીતે પકડશો. તો શરૂઆત કરીએ સીધા MCQથી, કારણ કે આમાં તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવામાં તમે માસ્ટર છો જ. MCQ નંબર 1થી શરૂઆત કરું છું. નીચેનામાંથી કયા આયન યુગ્મ સમાન ઇલેક્ટ્રોન અને સમાન બંધારણ ધરાવે છે? બે વસ્તુ પૂછી છે. તો પહેલાં સમાન ઇલેક્ટ્રોન માટે આપણે શું કરીશું? બધા જ આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢીએ ફટાફટ, બરાબર. આમાંથી જે આયનો આપણને આપ્યા છે એ તમને વાંચી દઉં છું. કાર્બોનેટ, નાઇટ્રેટ, ક્લોરેટ અને સલ્ફાઇટ. તો CO3-2માં ટોટલ ઇલેક્ટ્રોન કે સંયોજકતા અત્યારે ટોટલ ગણી કાઢીએ ફટાફટ. જો કાર્બન 6, ઓક્સિજનનો રોલ નંબર Z બરાબર 8, 8 + 3 = 24 + 2 - 2 છે તો 32 ઇલેક્ટ્રોન. NO3- 7 + 24 + 1 = 32. તો આ બેમાં ઇલેક્ટ્રોન સમાન થઈ ગયા, ક્લિયર. જો આ બેની જોડ મળી જાય તો આપણે શોધવા પહેલાં પ્રયત્ન કરીશું. ચલો, CLO3- ક્લોરિનનો રોલ નંબર 17, ઓક્સિજન 8 + 3 = 24, -1 ઉમેરા 42 ઇલેક્ટ્રોન્સ. SO3-2 સલ્ફરનો 16, ઓક્સિજન 24, -2 એટલે 2 ઉમેરા 42. આમ આ બે સમ ઇલેક્ટ્રોનિય છે, આ બે સમ ઇલેક્ટ્રોનિય. હવે આપણે પેર શોધવાની થાય તો પહેલાંમાં છે NO3-Cl. તો NO3 અને Cl બે અલગ છે, 1 = 32, 1 = 42. એ રીતે આ તો છે જ નહીં. CLO3-CO2 તો એ પણ સેટ થતું નથી. SO3-2 NO3- એ પણ સેટ થતું, 1 ને 32, 1 માં 42. તો CLO3- અને SO3-2 સેમ છે, ઇલેક્ટ્રોન સમાન થઈ ગયા. હવે ઘણીવાર ઇલેક્ટ્રોન સમાન હોય છતાં આકાર સમાન ન હોય એનું કારણ કે એનું ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. તો એ જરા ચેક તો કરી જ લેવાનું, નો ડાઉટ. અત્યારે તો આ કોઈ સેટ થતા, ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ સેટ થતા નથી, માટે જવાબ ડી સાચો જ છે. પણ એકવાર જોઈ લઈએ તો ક્લોરિન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ 1 બચે, બાકીના ડબલ બોન્ડ ક્લોરિનની સંયોજકતા 1, 2, 3, 4, 5, 6 આ રીતે વાપરતા ક્લોરિન અહીંયા ઇલેક્ટ્રોન આપતા જે 1 ઇલેક્ટ્રોન યુગ્મ બચે છે એ આપણે મૂક્યું, -1 આવે. ત્રિકોણીય પિરામિડલ આકાર, અને SO3-2 નો આકાર પણ ત્રિકોણીય પિરામિડલ છે. આમ 42 ઇલેક્ટ્રોન પરથી જ તમારો જવાબ સેટ થઈ જાય છે. તો આ રીતે એવી રીતે સરસ સેટ કર, જેમ કે આમાં ઓપ્શનમાં CO3-NO3- હોત તો ચોક્કસ એ પણ જવાબ આવત, પણ બંને એક સાથે ના હોય, કારણ કે આ બંનેનો આકાર પણ સમતલીય ત્રિકોણ છે. એટલે ઓપ્શન બનાવતી વખતે આ વાતનું પણ આપણે ધ્યાન રાખ્યું હોય જ. તો સમ ઇલેક્ટ્રોનિયના MCQ તમને હવે ધીરે ધીરે આવડવા લાગ્યા હશે. જોઈએ, B2+ નીચેના આયનોમાંથી કોની સાથે સમ ઇલેક્ટ્રોન છે? એટલે કે B+2 સાથેમાંથી નીચેમાંથી એક આયન એવો હશે જે ઇલેક્ટ્રોન. તો પહેલાં તો B2+ના ઇલેક્ટ્રોન શોધી કાઢવા પડે, જે આપણને મેઇન આપ્યો છે આપણો રાજા. તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 ઉપર +2 છે, 2 બાદ કરો, 2 ઇલેક્ટ્રોન. તો આમાંથી એક જ આયન એવું હશે જેમાં 2 ઇલેક્ટ્રોન હોય. H+માં 1 માંથી 1 જાય તો 0 ઇલેક્ટ્રોન. લિથિયમ 3 માંથી 1 જાય તો 2. અચ્છા, લિથિયમ સેટ થઈ ગયો જવાબ. Ne+ 10 માંથી 1 જાય તો 9. મેગ્નેશિયમ Mg+2 12 માંથી 2 જાય તો 10. તો આપણા B+2 સાથે એક જ, જો આ ખૂબ ઇઝી કહેવાય. જી લેવલનો પ્રશ્ન ઉપરનો વધારે છે, તો જી લેવલના ઉપર આવીએ સર. ચલો આવીએ થર્ડ MCQ. નીચેનામાંથી કઈ જોડીમાં 2 પદાર્થ સરખા બંધારણવાળા છે? તો પહેલાં શું કામ કરવાનું? સંયોજકતા ઇલેક્ટ્રોન શોધવા માંડવાના બધા. અત્યારે હું હવે બધાના હું ગણતો નથી, કારણ કે જો આમાંથી ઘણા બધાના ઉપર ગણ્યા જ છે, SO3, NO3 વગેરે, બરાબર. અહીંયા તો ક્લિયર અમુકમાં તો તમારે શું પકડે છે? બોરોન અને નાઇટ્રોજન, કારણ કે F3 કોમન હોય તો ટાઈમ બગાડવો નહીં. O3 કોમન હોય પણ -1 છે એટલે આપણે ગણ્યા, અહીં ગણ્યા જ છે.
બરાબર, પણ અહીંયા જો બંને પાસે ત્રણ ફ્લોરાઇડ હોય તો રોલ નંબર એટલે સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન આ 13માં ગ્રુપનું આ 15માં ગ્રુપનું સમાન નહીં થાય. અહીંયા જોઈએ તો આ બ્રોમિન અને અહીંયા, તો આમાં ઇલેક્ટ્રોન સંયોજકતા કોષના પહેલાં ગણી કાઢીએ. BrO3 માઇનસમાં સંયોજકતા બ્રોમિનમાં 7, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં તમે જાણો જ છો, ઓકે, 6 13 18 અને -1 એટલે ઉમેર્યું, કુલ 26 ઇલેક્ટ્રોન. ઝીનોન ટ્રાયોક્સાઇડમાં XeO3માં ઝીનોનના 8, ઓક્સિજનના બાહ્યતમ 18, ટોટલ 26, માટે બિલકુલ જવાબ સેટ થઈ જાય છે. છતાં જોઈ લઈશું SF4. મેં કહ્યું એમ જ્યારે પાછળનું સેમ હોય એનું એજ F4, ત્યારે એને શું કામ ગણવા જોઈએ? સલ્ફર 16માં સમૂહનું તત્વ, 18માં સમૂહનું, વાત પતી ગઈ. સંયોજકતા ઇલેક્ટ્રોન 6 8, માટે જવાબ સેટ થતો નથી. તો આ રીતે ક્વિક તમે ઘણી વાર તો ઇલેક્ટ્રોન ગણ્યા વગર પણ સેટ થઈ જાય. યસ સર, ક્લિયર? ના આવડે એવું બને જ નહીં, ગણતરી સાથે મેં આપ્યું છે. ચલો આગળ વધીશું. યસ સર, કયા બે પદાર્થના બંધારણ સમાન નથી? હવે આમાં તમને મૂંઝવે કે પદાર્થના બંધારણ સમાન નથી એટલે શું? તો પહેલાં એવી જોડો હશે જેના બંધારણ સમાન હશે, 3. તો એમાં પણ થોડી સ્પીડ રાખવી પડે. કઈ રીતે? મેં શીખવાડ્યું કે આયોડિન 17 એટલે 7 ને -1 એટલે 8, ઓક્સિજન ઓક્સિજન કોમન છે તો આમાં બાહ્યતમમાં 8 થયા, આમાં પણ 8 છે. બોરોન 3 અને 1 4, બરાબર. નાઇટ્રોજન 5માંથી 1 જાય તો 4 છે. હાઇડ્રોજન સરખા છે માટે આવી હું હિંમત કરી રહ્યો છું. ફ્લોરિન સરખા છે, 6 6, એટલે ઇલેક્ટ્રોન ગણવાની જરૂર નથી અન્યથા ગણત. ફોસ્ફરસ 15માં સમૂહ તત્વ, -1, 5 ને 1 6, સલ્ફરમાં 6, માટે આ આવી. તો આ ગણ્યા વગર પણ પકડાય, પણ એનાથી ઇઝી આ હતું. આ તો ઠીક છે, મેં બધા ઓપ્શન ગણ્યા. સિલિકોન 14માં સમૂહનું તત્વ, પાછળ ફ્લોરિન તો કોમન છે, સલ્ફર 16માંનું, બાહ્યતમમાં 4, આમાં 6, માટે આમના સમ ઇલેક્ટ્રોન આવવાના જ નથી. તો મિત્રો કેટલું ઇઝી કામ થઈ રહ્યું છે. સમ ઇલેક્ટ્રોનિય એટલે પહેલાં એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન તમારે શોધી કાઢવાના. આવડે? ચલો બીજા થોડા પ્રેક્ટિસ તો કરીશું જ. ખૂબ MCQ નંબર 5 નંબરનો MCQ, ક્લિયર દેખાય છે ને? યસ. નીચેના સમૂહમાંથી કયા સમ ઇલેક્ટ્રોનિય છે? તો આમાં પણ તમારી ઇલેક્ટ્રોન ગણવામાં સ્પીડ રાખવાની, ઓકે. બધામાં ગણો, બરાબર. પહેલાં તો બધાના સાઈડમાં તમે રફમાં ફટાફટ ગણી શકો કે ભાઈ કાર્બનનો 6, આનો 8 એટલે 14 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન 7 વત્તા 8 બરાબર 15માંથી 1 જાય, 14 ઇલેક્ટ્રોન. કાર્બન 6, નાઇટ્રોજન 7, 13, 1 ઉમેરી દો, 14. C2 2 માઇનસ, દેટ મીન્સ કાર્બનનો 6 2 12, પણ અંદર 2 ઉમેરો, 14. આમ 1 2 3 4, આ ચારે ચાર જોડી એવી છે કે જેમાં બધામાં 4 4 આયનો એવા છે જેમાં 14 ઇલેક્ટ્રોન છે. મિત્રો આ બધામાં તમારે સ્પીડ રાખીને ઇલેક્ટ્રોન ગણવા જ પડે, કારણ કે અમુકમાં N2 પણ મૂક્યો છે. હમણાં ચારે ચાર એક સરખા નથી પાછા, એટલે 1 2 3 4, N2 5 5 6 જેવા એવા છે કે જે તમારે ટોટલ ગણવા પડે. સો તમને એવું લાગે બે ગણો ત્યાં પકડી જાય, જેમ કે આ બે ગણીએ તો તરત ખ્યાલ આવી જાય. જો આ જોડમાં પકડી જાય કે ઓક્સિજન તો કોમન છે તો કાર્બન નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સમાન નથી. તો ઘણીવાર આ રીતે જો NOCO પ્લસ છે એટલે એકી જ આવવા, તો યુ કેન તમે તમારી જાતે કોઠાસૂદથી જ MCQ સોલ્વ કરવા જોઈએ. ચલો આગળ વધીએ. CO કાર્બન મોનોક્સાઇડ સાથે સમ ઇલેક્ટ્રોનિય બંધારણ ધરાવતો આયન શોધી કાઢો. CO બહુ ઇઝી લાગશે તમને. CO એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઓક્સિજનનો 8, એટલે ટોટલ 14, બરાબર. હમણાં જ આપણે ગણ્યા હતા, તો સર આમાં જ જવાબ મળી જાય છે, તો આમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. CN માઇનસમાં 14, COમાં 14, આ રહ્યા સમ ઇલેક્ટ્રોનિક. આ રિપીટ ક્વેશ્ચન ગણી શકો તમે, અલગ અલગ રીતે પૂછાય માટે આપણે અલગ અલગ મૂકીએ છીએ. બહુ સરસ પ્રશ્ન. નીચેના યુગ્મમાંથી કયા બે સમાન બંધારણ ધરાવતા? હવે મિત્રો જો આમાં શું થશે કે બધા યુગ્મ તમારે ઝડપી શોધવા પડે બધાના. પણ મિત્રો અમુકમાં તમને ટ્રીક આવડી ગઈ છે. શું આવડી છે? કે જો આમાં ઇલેક્ટ્રોન
પહેલા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગણીએ, બધા ના ગણીએ તો આ નાઇટ્રોજન 15માં સમૂહ તત્વ, બોરોન 13માં સમૂહ તત્વ, કાર્બન 14માં સમૂહ તત્વ, સલ્ફર 16માં સમૂહ તત્વ, ફોસ્ફરસ 15માં સમૂહનું તત્વ, આયોડિન હેલોજન 17માં. આ રીતે પણ જુદું પડે, બરાબર. હવે આની વાત કરીએ આપણે તો જીનોનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 8. ફ્લોરિનના 7, દુ 14, ટોટલ માર્યા 26 ઇલેક્ટ્રોન. આયોડિનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 7, ફ્લોરિનના તો પહેલાંની કોપી, બરાબર. 7 દુ 14, પણ માઇનસ 1 એક ઉમેરો એટલે 26. આમ આ બંનેમાં 26 26 ઇલેક્ટ્રોન્સ છે. માટે નીચેના યુગ્મમાંથી કયા બે બંધારણ સમાન આવશે? તો જવાબ આવશે એ. મિત્રો, મને લાગે છે ત્યાં સુધી સમ ઇલેક્ટ્રોનીય સમબંધારણીયમાં તમારી માસ્ટરી આવી ગઈ છે. જરા ધ્યાનથી જોઈ લો એક બે વાર, બધા એમસીક્યુ ક્લિયર દેખાય છે તો અપેક્ષા રાખું કે તમે આઈસો ઇલેક્ટ્રોનિકમાં હવે માસ્ટર બની ગયા. સો થેન્ક યુ.